ચલો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને આજે આપણે વિષય શીખીશું ઇંગ્લિશ તેમાં યુનિટ થ્રી શીખીશું ટ્રાવેલ ટાઈમ્સ આપણે ગયા પિરિયડમાં ગયા લેક્ચરમાં એક્ટિવિટી એઇટ સુધી શીખી ગયા આજે શીખીશું એક્ટિવિટી નાઇન ચલો સૂચના વાંચીએ સાંભળો દોહરાવો અને ગાવો નીચે કાવ્ય આપ્યું છે તે તમારે સાંભળવાનું છે અને ગાવાનું છે પહેલાં આપણે એના મિનિંગ શીખી લઈએ વાંચતા અને તેના મિનિંગ શીખી લઈએ બ્રાઉન એટલે બદામી એન્ડ એટલે ને એને ફરી એટલે વાળું બ્રાઉન એન્ડ ફરી કેટર પિલર હરી કેટર પિલર એટલે પતંગિયાની ઈયળ હરી એટલે ઉતાવળી ટેક યોર વોક તું ચાલતી જા ટુ ધ શેડી લીફ ઓર સ્ટક કોઈ છાયાવાળા પાંદડા કે દાંડી સુધી તું ચાલતી જા ઓર વોટ નોટ અથવા તો ક્યાંય પણ જા મે બી અ લવલી સ્પોટ કે કોઈ પણ સુંદર સ્થળ પર નો ટોડ બાય યુ કોઈ પણ દેડકો તારા પર નજર કરશે નહીં નો બર્ડ પાસ બાય યુ કોઈ પક્ષી પણ તારી પાસેથી પસાર થશે નહીં ગ્રો અપ એન્ડ ફ્લાય ગ્રો ગ્રો એટલે મોટા થવું ફ્લાય એટલે ઉડવું તું મોટી થા અને ઉડ એઝ અ લવલી બટરફ્લાય સુંદર પતંગિયાની જેમ ચલો હવે આપણે ગાઈશું બરાબર એનો મિનિંગ સમજી ગયા હવે તમારે પણ ગાવાનું છે ચલો બ્રાઉન એન્ડ ફરી બ્રાઉન એન્ડ ફરી બે વાર બોલવાનું છે તમારે પણ બ્રાઉન એન્ડ ફરી कैटर पिलर इन हरी कैटर पिलर इन हरी टेक योर वॉक टेक योर वॉक टू द सेडी लीफ और स्टॉक टू द सेडी लीफ और स्टॉक और वॉट नॉट और वॉट नॉट मे बी अ लवली स्पोर्ट मे बी अ लवली स्पोट नोटोड्स बाई यू no tors by you no bird pass by you no bird pass by you grow up and fly grow up and fly as a lovely butterfly as a lovely butterfly આ રીતે તમારે બે વાર ગાઈને તૈયાર કરવાનું છે ચલો આગળ જોઈશું my page 2. માય પે ટુ શીખીશું નંબર વન છે એમાં સાંભળો સંભળાવો અને ભજવો અહીંયા સંવાદ આપ્યો છે પ્રિન્સિપાલ અને મેઘા બંને વચ્ચેનો તો તમારે પણ એ રીતે તમારા ઘરમાં ભાઈ બહેન હોય તો તમારે આ રીતે સંવાદ કરીને ભજવવાનું છે ચલો પ્રિન્સિપાલ વાય આર યુ લેટ મેઘા તું શા માટે મોડી છે મેઘા મેઘાને આવવાનું મોડું થયું એટલે પ્રિન્સિપાલે તેને પૂછ્યું વાય આર યુ લેટ મેઘા તું શા માટે મોડી છે તું કેમ મોડી છે મેઘા તો મેઘાએ પ્રિન્સિપાલને જવાબ આપ્યો મેઘા શેડ બે ટપકાને શું બોલાય સેડ મેઘાએ કહ્યું બીકોઝ ઓફ ધ રોડ સાઇન રસ્તા પરની સૂચનાના કારણે એણે કોઈ રસ્તા ઉપર સૂચના વાંચી હશે એટલે જોઈને એને ઊભી રહી ગઈ એટલે શું કહે છે બિકોઝ ઓફ ધ રોડ સાઈન રોડ પરની સૂચનાના કારણે બિકોઝ એટલે કારણે રોડ સાઇન એટલે રોડ પરની સૂચના પ્રિન્સિપાલ સેડ વોટ રોડ સાઇન કઈ સૂચના રોડ ઉપરની કઈ સૂચના શું સૂચના હતી કે તો મેગા સીડ ઇટ સેઝ સ્કૂલ અહેડ ગો સ્લો આગળ શાળા છે ધીમે ચાલો ચલો ફરી સંવાદ આપણે વાંચીએ પ્રિન્સિપલ સેડ વાય આર યુ લેટ મેઘા મેગા સેડ બીકોઝ ઓફ ધ રોડ સાઇન પ્રિન્સિપલ સેડ વોટ રોડ સાઇન મેઘા સેડ ઇટ સેટ સ્કૂલ અહેડ ગો સ્લો તમારે પણ આ ભાઈ બહેન સાથે સંવાદ ભજવવાનો છે આ રીતે હવે ચલો ટુ એ પ્રશ્ન જોઈએ ટુ એ વાર્તા સાંભળો અને વાંચો તમે ગુજરાતીમાં તો ઘણી બધી વાર્તા સાંભળતા હશો અને લખતા પણ હશો પણ અહીંયા અહીં આપણે માય પેટ ટુમાં આપણે અંગ્રેજીમાં જે વાર્તા આપી છે તે આપણે શીખવાની છે તો પહેલાં વાર્તા પણ શીખીશું તેના મિનિંગ શીખીશું બરાબર ચલો વન્સ વન્સ એટલે એક વખત અથવા એકવાર અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ એક વાર અથવા તો એક વખત એક માણસ મેન એટલે માણસ ક્રોસિંગ એટલે પસાર થવું ડેઝર્ટ એટલે રણ એક વખત એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો હી હેડ અ કેમલ વિથ હિમ તેની સાથે એક ઊંટ હતું તેની સાથે શું હતું જોડે ઊંટ પણ હતું શૂન ઈટ વોઝ ડાર્ક તે રણમાંથી પસાર થઈ રહ્યો હતો તો ત્યાં શું થઈ ગયું તરત જ અંધારું થઈ ગયું થોડી વારમાં અંધારું થઈ ગયું જે 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 તે જેવો રણમાંથી પસાર થતો હતો તો ત્યાં શું થઈ ગયું અંધારું થઈ ગયું હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઈટ ત્યાં રાત રોકાવા માટે તેણે શું ત્યાં તંબુ નાખ્યો ટેન્ટ એટલે તંબુ પૂટઅપ એટલે મૂકવું અથવા તો નાખવું નાઇટ એટલે રાત તેણે રાત્રે રોકાવા માટે સુવા માટે એણે ત્યાં તંબુ નાખ્યો ધેન હી ટાઈડ હી સ્કેમલ ટુ અ સ્ટીક આઉટ સાઈડ ધ ટેન્ટ ધેન હી ટાઈડ હી સ્કેમલ ટુ સ્ટીક આઉટ સાઈડ ધ ટેન્ટ પછી તેણે પોતાના ઊંટને તંબુની બહાર એક લાકડી સાથે બાંધી દીધું ઊંટ તેની જોડે હતું એને તંબુની બહાર એક લાકડીની સાથે એને બાંધી દીધું ટાઈ ટાઈનું ભૂતકાળ છે આ ટાઈડ ટાઈ એટલે બાંધું કેમલ એટલે ઊંટ સ્ટીક એટલે લાકડી અને આઉટ સાઈડ એટલે બહારની સાઈડ એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ રાત્રે ઊંટને ઠંડી લાગી ફેલ એટલે ફેલ એનું ભૂતકાળ છે ફેલ્ટ લાગવું પડવું કોલ્ડ એટલે ઠંડી રાત્રે ઊંટને ઠંડી લાગી ઇટ આસ્કડ ધ માસ્ટર માસ્ટર એટલે તેનો માલિક આસ્ક એટલે કેવું તેણે તેના માલિકને કહ્યું મે આઈ પુટ માય હેડ ઇન ધ ટેન્ટ મે આઈ પુટ માય હેડ ઇન ધ ટેન્ટ હું મારું માથું તંબુમાં મૂકી શકું તેણે તેના માસ્ટરને શું પૂછ્યું કે હું મારું માથું તંબુમાં મૂકી શકું અંદરની સાઈડ મને ઠંડી લાગે છે ધ માસ્ટર શેડ માલિકે કહ્યું યસ યુ મે હાથ મૂકી શકે છે એમણે રજા આપી માથું મૂકવાની આફ્ટર અ વાઇલ ધ કેમલ આસ્ક આઈ ફીલ કોલ્ડ મે આઈ પુટ માય નેક ઇનસાઈડ ધ ટેન્ટ મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ આફ્ટર અ વાઇલ એટલે આફ્ટર એટલે પછી થોડી વાર પછી ઊંટ બોલ્યું મને ઠંડી લાગે છે હું મારી ગરદન એટલે ડોક તંબુની અંદર રાખી શકું મૂકી શકું મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ હું મારી ડોક તંબુની અંદર રાખી શકું ધ માસ્ટર સેડ ઓકે યુ મે સારું તું રાખી શકે છે મારે શું જવાબ આપ્યો કે સારું તું રાખી શકે છે આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેટ થોડા સમય વીતી ગયો પછી પાછું ઊંટ બોલ્યું આઈ એમ વેરી કોલ્ડ આઈ એમ વેરી કોલ્ડ હું ખૂબ જ ઠંડુ થઈ ગયું છું મે આઈ હેલ્પ માય હમ્પ ઇન ધ ટેન્ટ મે આઈ હેલ્પ માય હમ્પ ઇન ધ ટેન્ટ હું મારો મારી ખૂંટ અથવા તો ઢેકો હું મારી ખૂંટ તંબુની અંદર મૂકી શકું અહીંયા હેલ્પની જગ્યાએ આપણે પુટ લખવાનું છે કે હું આઈ પુટ હમ મારો ઢેકો હું અંદરની સાઈડ રાખી શકું ધ માસ્ટર અલાવ અલાઉ ઇટ અલાઉનું ભૂતકાળ છે અલાઉ મા તેના માલિકે તેને પરવાનગી આપી તેની ખૂંટ પણ મૂકવાની એને પરવાનગી આપી સડનલી एका एकदम मेन फेल्ड कोल्ड मान्स ने ठंडी लागी सडनली એટલે અચાનક અચાનક જ માણસને પણ ઠંડી લાગવા માંડી ही વોક અપ વેક અપ નું ભૂતકાળ વેક અપ એટલે જાગો તે જાગી ગયો देयर वाज नो टेंट ऑन हिम તેના ઉપર તંબુ હતો નહીં ધ કેમલ ટુક ધ ટેન્ટ ઊંટે તંબુ લઈ લીધો હતો ટેક નું ભૂતકાળ છે ટુક ટેક એટલે લઈ લેવ તંબુ ઊંટે લઈ લીધો હતો ધ મેન હેડ ટુ સ્લીપ આઉટ સાઈડ ધ ટેન્ટ માણસ તંબુની બહાર સૂતો હતો કારણ કે ઊંટે તે તંબુ લઈ લીધો હતો તમારે પણ આ રીતે વાર્તા વાંચવાની છે તેનું ગુજરાતી કરવાનું કરતાં શીખવાનું છે આપણે નોટમાં પીડીએફમાં શબ્દોના અર્થ આપ્યા છે ના આવડે તો એ શબ્દો પહેલાં સ્પેલિંગ સબ મિનિંગ તૈયાર કરીને પછી આ વાર્તા તમારે તૈયાર કરવાની છે બોલતા શીખવાનું છે હવે ટુ બી સેકન્ડ બી જોઈએ નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો ચલો પહેલું આ ઉપર વાર્તા આપણે જે વાંચીએ બરાબર તેના ઉપરથી જે વિધાનો આપેલા છે તે સાચા છે કે ખોટા તે કહેવાનું છે પહેલું છે ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર માણસ નદીમાંથી પસાર થઈ રહ્યો હતો તો ફોલ્સ કારણ કે ખોટું તે ક્યાંથી પસાર થયો હતો રણમાંથી ડેઝર્ટમાંથી સેકન્ડ નંબર ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ તે કેમલ સાથે જઈ રહ્યો હતો ઊંટ સાથે જઈ રહ્યો હતો તો તેની સાથે ઊંટ હતું બરાબર એટલે સાચુંટરું ધ મેન ટાઈટ ધ કેમલ આઉટ સાઇડ ધ ટેન્ટ માણસે ઊંટને તંબુની બહારની સાઈડ બાંધ્યો હતો બહારની સાઈડ જ બાંધ્યો તો બરાબર છે ને એટલે ટ્રુ સાચું ફોર નંબરનું જોઈએ ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર ઊંટ તેના માલિક સાથે સૂઈ રહ્યું હતું તો ફોલ્સ ખોટું તે તંબુની બહાર સૂતું હતું બરાબર એટલે ફોલ્સ ખોટું એટ ધ એન્ડ ફાઇવ નંબર એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટ સાઈડ ધ ટેન્ટ અહીંયા અહિયા ચાખું દેખાય છે ધ ટેન્ટ છેલ્લે માણસ તંબુની બહાર હતો તો માણસ છેલ્લે તંબુની બહાર હતો કારણ કે ઊંટે તંબુ લઈ લીધો હતો તો સાચું આ વિધાન શું છે ટ્રુ સાચું માણસ તંબુની બહાર હતું તો સાચું ચલો વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ વાર્તા બધું બરાબર તૈયાર કરજો અને આ સંવાદ પણ તમે ઘરે ભજવજો ભાઈ બહેન સાથે બરાબર આવતા માં મળીશું ગુડ બાય